ધંધાની વાત નથી કરતા, આજે આપણે પરિવારની વાત કરીએ છીએ. પણ જેટલી વાતચીત વધશે જેટલા પણ પ્રોબ્લેમ આવવાના છે બધા પ્રોબ્લેમ સોલ્વ થશે. જો મારે મારા જીવનની અંદર હોન્ડા સિટી જોઈએ છે તો મારી વાઇફને ખબર હોવું જોઈએ કે મને હોન્ડા સિટી જોઈએ છે. વન વિઝન ને વન ગોલ હોવો જોઈએ. આજે આપણે ધંધાની વાત નથી કરતા, આજે આપણે પરિવારની વાત કરીએ છીએ. પણ પરિવારની અંદર પણ વિઝન હોવું જરૂરી છે, કારણ કે પરિવારના બે વ્યક્તિ બે સ્તંભ છે કોઈ પણ કંપનીને આગળ લઈ જવા. જે રીતે ધંધાના સ્તંભ છે એ રીતે આપણા પરિવારને આગળ લઈ જવા માટે જે બે વ્યક્તિ છે એનો એક સ્તંભ છે. તો એમાં સૌથી મહત્વનું છે કે એક વિઝન અને એક ગોલ હોવું જોઈએ. તો એના માટે શું જરૂરી છે? સૌથી પહેલું શું કરવાનું છે? આપણે વાતચીત વધારવાની જરૂર છે. અને જેટલી વાતચીત વધશે એટલી એકબીજાની ચર્ચા એકબીજા લોકો સાથે થશે અને જેટલા પણ પ્રોબ્લેમ આવવાના છે બધા પ્રોબ્લેમ સોલ્વ થશે. તો વાતચીત વધારો એ પહેલી પ્રાયોરિટી છે. સેકન્ડ વસ્તુ શું છે? પણ જેટલા તમારા કોમ્યુનિકેશન વધશે એટલું ઘટશે. તો વાતો વધાવો, વાતો જેટલી વધશે એટલા પ્રોબ્લેમો ઘટશે. વાત ન થવાના કારણે પ્રોબ્લેમ વધારે થાય છે. પછી છે શેર યોર વિઝન ડ્રીમ વિથ ઈચ અધર. જો મારે મારા જીવનની અંદર હોન્ડા સિટી જોઈએ છે તો મારી વાઈફને ખબર હોવું જોઈએ કે મને હોન્ડા સિટી જોઈએ છે. અને એમને એમના જીવનની અંદર કંઈક વસ્તુ મેળવવી છે તો એ મને ખબર હોવું જોઈએ કે મારે આગળ જતાં એમને શું આપવું છે. પછી એમનું ડ્રીમ સાડીનું હોય યા એમનું ડ્રીમ ડ્રેસનું હોય તો એ મને ખ્યાલ હોવો જોઈએ કે એમને શું જોઈએ છે. અને એના ઉપર આપણે કામ કરવાની જરૂર છે. લિસન મોર અને આર્ગ્યુ લેસ. બને એટલું સાંભળવાનો પ્રયત્ન રાખો અને આર્ગ્યુમેન્ટ જેટલા આપણે કરીએ છે એને કરવાનું થોડુંક ઓછું કરી દો, જતું કરી દો. તો વધારે બેટર છે કે આપણે આગળ સારામાં સારી લાઈફ જીવી શકીએ. સેકન્ડ પોઈન્ટ હવે આપણે આવીએ, ત્યાં પણ એક ટીમ વર્ક કરવાની આપણને જરૂર છે. કારણ કે ટીમ વર્કની અંદર તે આપણું કામ થશે તો એ લાઈફ પણ આપણે સક્સેસફુલી સારામાં સારી રીતે જીવી શકીએ. જેમાં આપણે શું કરવાની જરૂર છે? ઓન વન કેન અચીવ ગોલ વિથ ટીમ. કોઈ પણ નાનામાં નાનો ગોલ છે યા કોઈ પણ મોટામાં મોટો ગોલ છે ટીમ વર્ક વગર એ પોસિબલ નથી. તો ધંધામાં જો ટીમની આપણને જરૂરિયાત છે તો પરિવારની અંદર પણ ટીમ વર્ક હોવું જરૂરી છે. તો ટીમ વર્કની અંદર કઈ રીતનું કામ આવી જાય છે? નાના મોટા કામની અંદર આપણે એમને કન્ટ્રીબ્યુશન કરીએ અને નાના મોટા આપણા કામની અંદર એ આપણને કન્ટ્રીબ્યુશન કરે. તો એ રીતનું એક ટીમ વર્ક થાય તો એ વધારે સારું કહેવાય. ત્યાર પછી બીજી વસ્તુ શું છે? બોથ પ્લેઇંગ રિસ્પોન્સિબિલિટી. મતલબ બંનેઓની એક જવાબદારી છે, એક ધંધાની જવાબદારી છે, ઘરની જવાબદારી છે. તો એક વ્યક્તિ પૂરેપૂરી ઘરની જવાબદારી લઈ લે અને ત્યાંથી જો તમે તમારા પાર્ટનરને ફ્રી કરો તો એ પૂરેપૂરી જવાબદારી ધંધાની લઈ લે અને તમારા લાઈફને સારામાં સારી સેટ કરી શકે. તો એકબીજાને તમે ફ્રી કરો ને એકબીજા રિસ્પોન્સિબલ થાઓ. ત્યાર પછી શું કીધેલું છે? ડિવાઇડ યોર રોલ. ડિસ્કશન કરો બેઝિક વસ્તુને લઈને કે બાળકોનું ધ્યાન કોણ રાખશે, પેરેન્ટ્સનું ધ્યાન કોણ રાખશે, પરિવારની અંદર આવેલા લોકોનું ધ્યાન કોણ રાખશે, મારું ધ્યાન કોણ રાખશે અને તમારું ધ્યાન કોણ રાખશે. એ બધી વસ્તુ ડિવાઇડ કરી લો તો એનાથી એ બધી વસ્તુ ક્લિયર થતું હોય. પછી ઘણી વાર એ પણ વસ્તુ આની અંદર એડ કરવાની જરૂર છે, મારા ઘરવાળાનું ધ્યાન કોણ રાખશે અને તમારા ઘરવાળાનું ધ્યાન કોણ રાખશે. આ એ બહુ મોટો પોઈન્ટ હોય છે. તો એ પણ ક્લિયર હોવું જરૂરી છે. જેટલું માન સન્માન આપણે આપણા પેરેન્ટ્સનું કરતા હોઈએ છીએ એટલું જ માન સન્માન આપણે સામેવાળા વ્યક્તિના પેરેન્ટ્સનું પણ હોવું જરૂરી છે. અને જેટલી કાળજી આપણે એમની રાખતા હોઈએ છીએ એટલી જ કાળજી આપણા પણ પેરેન્ટ્સની હોવી જરૂરી છે. કારણ કે એમને પણ માન સન્માનની જરૂર હોય છે. સમજવા વાળી વાત અલગ છે અને જાણવા વાળી વાત અલગ છે. તો જાણતા બધા બધું છે પણ આજે આપણે એને ડીપલી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.
મતલબ મારો કહેવાનો પ્રયત્ન તમે સમજી જાઓ કે જેટલી આપણી કેર આપણે આપણા પેરેન્ટ્સ ની કરીએ છીએ એટલી જ કેર આપણે સામેવાળાના પેરેન્ટ્સ ની પણ કરવાની જરૂર છે, કારણ કે એ પણ એ વસ્તુની અપેક્ષા રાખતા હોય ભલે કહેતા ના હોય.